જાંબુઆ જેટકોનો સબસ્ટેશનમાં આગ લાગી છે. ઇન્સ્યુલેટરમાં આગ લાગવાની ઘટના છે. ઘટનાના પગલે વડોદરા ફાયરની ટીમ દોડી આવી છે. આપ જોઈ રહ્યા છો જાંબુઆ જેટકોના સબસ્ટેશનમાં આગ લાગી છે. ઇન્સ્યુલેટરમાં આ આગ લાગી છે. આપ જોઈ રહ્યા છો આગ પર પાણી ચલાવાયું છે અને આગ પર કાબુ મેળવવાનો પણ પ્રયત્નો કરાયા છે. આપ જોઈ રહ્યા છો ઇન્સ્યુલેટરમાં આગ લાગી છે. વડોદરાની ફાયર ટીમ પણ દોડી આવી છે. જાંબુઆ જેટકોના સબસ્ટેશનમાં આ આગ લાગી છે. રવિ જોડાઈ ગઈ છે. રવિ, કઈ રીતે આગ લાગી છે? હાલમાં શું પરિસ્થિતિ? બિલકુલ, જનક વાત કરવામાં આવે તો વડોદરામાં જે આગ લાગવાનો બનાવ બન્યો છે, જાંબુઆ જેટકોના સબસ્ટેશનમાં આખો આ બનાવ બન્યો છે, જ્યાં ઇન્સ્યુલેટરમાં આગ લાગતા જે છે તે વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. વાતાવરણમાં તાપમાનના બદલાવના કારણે લોડ વધી જતા આ આગ લાગી છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા માટેના જે પ્રયાસો છે તે કલાકો સુધી હાથ ધરવામાં આવે અને ત્યાર પછી આગ પર કાબુ મેળવી શકાયો છે. જેમાં હાઈ ટેન્શન વીજ લાઇનો સાથેનું સબસ્ટેશન હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી શકાયો નથી અને ડ્રાય કેમિકલ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસની મદદથી આગને કાબુમાં લેવામાં આવી છે. આગ જે લાગવાનું કારણ છે તે ખરેખર ખૂબ જ અજીબ માનવામાં આવી રહ્યું છે અને ત્યારે હવે આ દિશામાં જેટકો દ્વારા જે છે વધુ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. બિલકુલ બિલકુલ, આભાર રવિ. તો જાંબુઆ જેટકોના સબસ્ટેશનમાં આ આગ લાગવાની ઘટના આપ જોઈ રહ્યા છો. ઇન્સ્યુલેટરમાં આગ લાગવાની આ ઘટના બની છે. ફાયર ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો કરી રહી છે.